હવે સમાચારો વિગતવાર. કોરોનાની રસી બચાવે છે તમારી જાન. ભરૂચના આ આંકડા તમારી આંખો ખોલી શકે છે. કોરોના વેક્સિન લેનારાઓને કોરોના સંક્રમણ બાદ મૃત્યુનું જોખમ નહિવત બને છે. કોવિડ સ્મશાન ગૃહ ખાતે મૃત્યુ પામેલા 877 મૃતકોમાં માત્ર 10 લોકો એવા હતા જેમને 2 વેક્સિન લીધી હતી. વેક્સિન કોરોના સામે મજબૂત કવચ હોવાના સરકાર સહિત વેક્સિન નિર્માતાઓ દાવા કરી રહ્યા છે, તો સામે કેટલાક લોકો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે. વેક્સિન કોરોના સામે મજબૂત કવચ હોવાના સરકાર સહિત વેક્સિન નિર્માતાઓ દાવો કરી રહ્યા છે, તો સામે કેટલાક લોકો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે. આ તમામ વચ્ચે વેક્સિન અસરદાર હોવાના સબળ પુરાવા મળ્યા છે. ભરૂચ કોવિડ સ્મશાને એક સર્વેક્ષણમાં ચકાવનારી હકીકત સામે આવી છે. કોરોના વેક્સિનની અસરકારકતા મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે અને સંક્રમણની ગંભીર અસરને નહિવત બનાવે છે. હજુ ઘણા લોકો એવા છે કે જે વેક્સિન લેતા હિચકિચાટ અનુભવી રહ્યા છે અને આ લોકોનો ડર કે ગેરસમજ ભરૂચ કોવિડ સ્મશાને જાહેર કરેલા માહિતી દૂર કરી શકે છે. ભરૂચ સ્થિત સ્પેશિયલ કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ કોરોના સ્મશાનની શરૂઆતથી આ દિન સુધી જેટલા પણ મૃતદેહની અંતિમ વિધિ કરાઈ છે તે દર્દીઓને લગતી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનાના બીજા સ્ટ્રેનની ગંભીર અસરો દેખાવા માંડી છે. ગુજરાતમાં કોરોનાના આ અજગરી બરડામાં પણ ભરૂચ પણ બાકાત રહ્યું નથી અને રોજના સરેરાશ 4-5 મોતના આંકડાઓ 30 એપ્રિલે મહત્તમ 58 સુધી પહોંચી ગયા છે અને હાલત એ બન્યા કે સ્મશાને 3 ગણું મોટું બનાવવાની ફરજ પડી છે. ભરૂચ કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર તેમણે સ્મશાનમાં અત્યાર સુધી લગભગ 877 જેટલા મૃતકોની અંતિમ વિધિ કરી છે. સેકન્ડ સ્ટ્રેનના મૃતકોના ડેટાબેઝમાં ધર્મેશે વેક્સિનની એક કોલમ ઊભી કરી છે. 30 એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી જ્યારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃત્યુ પામેલા 877 મૃતકોમાં માત્ર 10 લોકો એવા હતા જેમણે 2 વેક્સિન લીધી હતી. જો ટકાવારી જોવામાં આવે તો આ આંકડો 98.85% જેટલો થાય છે. એટલે એમ કહી શકાય કે મૃતકો માત્ર 1.14 લોકોએ પોતાના વેક્સિનના 2 ડોઝ પૂરા કર્યા હતા. જોકે ઇમ્યુનિટી બનવા માટે જરૂરી બીજી વેક્સિન પછી 14 દિવસનો સમયગાળો પૂરો થયો હતો કે નહીં તેની કોઈ માહિતી સામે આવી નથી. વધુમાં કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર 10 લોકોએ જ વેક્સિનના 2 ડોઝ લીધા હતા. મહત્તમ લોકોએ વેક્સિન લીધી જ નથી જે લોકો મૃત્યુ પામ્યા છે. 24 કલાકમાં 50થી વધુ મૃતદેહ અંતિમ ક્રિયા માટે લવાયા છે ત્યારે કલ્પાંતના દ્રશ્યો આંખો ભીંજાવી નાખતા હતા ત્યારે તમામ લોકો વેક્સિન લે તે જરૂરી બન્યું છે. જાણીતા તબીબ ડૉક્ટર દિવ્યેશ ભગતે જણાવ્યું હતું કે આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય વેક્સિન કેટલી અસરદાર છે. વેક્સિનના 2 ડોઝ લીધા બાદ 2 સપ્તાહ કે તેથી વધુ સમય પસાર થયા બાદ વ્યક્તિને કોરોના સંક્રમણ લાગ્યાના કિસ્સા છે, પરંતુ તે ગંભીર સ્તરે પહોંચ્યા હોવાનું નહિવત છે. વેક્સિન મૃત્યુનું જોખમ તો ઘટાડી નાખે છે. દરેકે વેક્સિન લઈ સુરક્ષિત થવું જોઈએ. કોવિડ સ્મશાન ખાતે છેલ્લા 1 મહિનાની અંદર 800 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે થયા છે. જોવું એ રહ્યું કે આ 800થી ઉપર મૃતદેહોની અંદર જે કોઈ પણ કોરોનાની વેક્સિન લીધી છે તેવા ફક્ત સિંગલ ડોઝ લેવાવાળા 25 અને 5-5-10 જેટલા લોકો ડબલ ડોઝ લીધા છે. માટે એમ ચોક્કસ કહી શકાય કે 80% લોકોએ વેક્સિન ન લીધી તેના કારણે જીવ ગુમાવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. માટે હું સમગ્ર દેશ અને ગુજરાતની જનતાને અનુરોધ કરું છું કે રસી લેવી જોઈએ જેના કારણે મૃત્યુનો દર ખરેખર ઘટાડી શકાય એવું છે. અમે છેલ્લા 1 તારીખથી આજ દિન સુધી સવારના 6 વાગ્યાથી રાત્રિના 3-4 વાગ્યા સુધી કામ કર્યું છે. એટલા મૃતદેહો લગભગ 50ની પાર રહેતા હતા. છેલ્લા 1 વીકથી તો એવી પરિસ્થિતિ છે કે 50ની ઉપર જ મૃતદેહોનો આંક ગયો છે. માટે અમે જોયું છે કે કેવી રીતની પરિસ્થિતિનું થયા છે. તેના પ્રમાણે જે પણ વ્યક્તિઓએ વેક્સિન લીધા હતા, બંને વેક્સિન જેને લીધા હતા અને જેમના 15-20 દિવસ ત્યારબાદના થઈ ચૂક્યા હતા, એમાં કોઈ પણ વ્યક્તિની ડેથ રેકોર્ડેડ નથી હમણાં સુધીમાં. એ લોકોને કોમોર્બિડિટીમાં બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય, તેમ છતાં એ લોકોના જીવ બચાવી શકાયા છે. ત્યાં એ વ્યક્તિઓમાં ડેથ નથી થઈ. એક સૌથી મોટું કારણ છે વેક્સિન લેવા માટે. અને ઘણી મોટી ગેરસમજ સમાજમાં પ્રસરી છે કે વેક્સિન લઈશું તેમ છતાં કોરોના થઈ જશે તો કેમ લેવાનું. પણ વેક્સિન લેવાથી કોરોના તો થઈ જ શકવાનો છે, પણ કોરોનાને કારણે જે જીવલેણ બીમારી થઈ જાય છે, હોસ્પિટલમાં દાખલ થવું પડે છે,
વેન્ટિલેટર પર જવું પડે છે અને ઘણા લોકોની ડેથ થઈ ગઈ એની અંદર. તો આ બધી વસ્તુઓને એવોઇડ કરવાનું એ સૌથી મોટું કારણ છે જેમાં વેક્સિન લેવું બહુ જ જરૂરી છે. જો વેક્સિન લેવામાં આવશે તો એવું જાણવામાં આવ્યું છે કે જેણે એક વેક્સિન પણ લીધું હોય અને ત્યારબાદ 10-15 દિવસનો ગાળો જો પસાર થઈ ગયો તો એ લોકોને બહુ મોટા પાયે કોરોના વાયરસના જર્મ્સ લાગ્યા નથી અને એ લોકોને બહુ ઓછી તકલીફ પડી છે. ઘરે જ એ લોકોની સારવાર કરી શકાય છે અને ઓક્સિજનની પણ એમાંના ઘણા લોકોને જરૂર નથી પડી. એટલે મારી નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિએ વેક્સિન તો લેવું જ જોઈએ. અને સૌથી મોટી વાત અત્યારે આ જે બીજા પ્રકારનો જે વાયરસ હમણાં આવ્યો છે કોરોનાનો જે બીજો પ્રકાર છે વેરિયન્ટ જેને કહેવાય છે એ વાયરસ પહેલાંના વાયરસ કરતાં વધારે અલગ છે. કારણ કે એ વાયરસમાં હવે જુવાન લોકો અને નાના બાળકો પણ ઇન્વોલ્વ થઈ રહ્યા છે. એટલે વેક્સિનની જે હમણાં આપણી સરકારે જે રીતે જાહેરાત કરી છે કે 18-45 વર્ષનાની વચ્ચેનાને પણ હવે વેક્સિન આપશે, તો મારી નમ્ર વિનંતી છે દરેક જણને આગળ પડીને કેમ કરીને વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ લો, જેથી કરીને તમે પોતે સેફ થઈ જશો, તમારા કુટુંબને તમે સેફ રાખી શકશો અને દેશ પણ આપણો એને કારણે સેફ રહેશે. થેન્ક યુ. જય હિન્દ.